મિત્રો હું આજે કુક અડિયા આયુષ મેઝિકના ઓગણપચાસમાં વીકની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કરંટ અફેરની જે આપણે સિરીઝ ચાલુ છે એની અંદર આજે ઓગણપચાસનું જે વીક છે એના પ્રશ્નો લઈને આવી ગયો છું રિસન્ટલી તમને ખબર જ હશે કે હું ચિકનગુનિયા પોઝિટિવ થઈ ગયો છું એટલે હાલત બહુ ખરાબ રહે છે એટલે વિડીયો ને એવો કોઈ ટાઈમ નથી રહેતો પણ એટલું મેં વિચાર્યું કે કરંટ અફેરનો વિડીયો તમને આપી દઉં કે આવનાર જીપીએસસી નજીકના સમયમાં છે એટલે તમારે કરંટ અફેર રીડિંગ જાજુ ભેગું ન થાય બરાબર તો એના રૂપે આપડે છીએ નવો હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આપણી ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા ટેલિગ્રામમાં જઈ યુનિવર્સલ એવોય સર્ચ મારશો તો પણ મળી જશે અને ચાલો શરૂ કરી દઈએ આજનો ક્વેશ્ચન નંબર વન તાજેતરમાં સીબીઆઈસીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો વિવેક જોહરી છે બરાબર એની સીબીઆઈસીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે એટલે કે સીબીઆઈસી એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ બરાબર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ એ આવે બરાબર એને સીબીડીટી કહીએ પણ અહીંયા વાત છે સીબીઆઈસી ચાલો પછી નેક્સ્ટ જોઈએ સીબીઆઈસી વિશે કયા વિધાનો સાચા છે તો કે સીબીઆઈસીનું પૂરું નામ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ છે તો એ તો મેં તમને કીધું એટલે એ તો સાચું જ છે તે ભારતમાં GST, કસ્ટમ્સ સેન્ટ્રલ એક્સાઇઝ સર્વિસ ટેક્સ અને નાર્કોટિક્સનું સંચાલન કરતી એક નોડલ એજન્સી છે તો બંને વિધાનો સાચા છે એટલે કે ઓપ્શન સી છે એ અહીંયા આપણો જવાબ રહેશે તાજેતરમાં કેટલામી બ્રિક્સ વિજ્ઞાન ટેકનોલોજી મંત્રીઓની બેઠક મળી હતી તો નવમી બેઠક મળી હતી વર્ષ બે હજાર એકવીસમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેટલામી બ્રિક્સ વાર્ષિક સમિતિની અધ્યક્ષતા કરી હતી જે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાઈ હતી તો તેરમી બ્રિક્સ સમિટ હતી પણ યાદ રાખવા જેવું છે કે વર્ચ્યુઅલ માધ્યમથી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો એમાં જાપાનનો સમાવેશ થાય નહીં બરોબર બ્રાઝિલ છે આર ફોર રશિયા આઈ ફોર ઇન્ડિયા સી ફોર ચાઇના અને એસ એ ફોર સાઉથ આફ્રિકા આવે છે બરાબર એટલે આટલાનો સમાવેશ થાય છે અહીં જાપાનનો સમાવેશ કરવામાં આવતો નથી બ્રિક્સમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા કેમિકલ યુદ્ધનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયા દિનની ઉજવણી કરવામાં આવે છે તો ત્રીસમી નવેમ્બરના રોજ આ કેમિકલ યુદ્ધનો જે ભોગ બનેલા હોય એ લોકોની સ્મૃતિમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્રીસમી નવેમ્બરના રોજ ભારતીય મૂળના કયા વ્યક્તિને ટ્વિટરના સીઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો પરાગ અગ્રવાલની નિમણૂક છે એ ટ્વિટરના સીઓ ના પદ ઉપર નિમણૂક કરવામાં આવી છે તો ટ્વિટરના સીઓ બરોબર આપણા ભારતીય મૂળના તાજેતરમાં નીતિ આયોગે બહુ પરિમાણીય ગરીબી સૂચકાંક બહાર પાડ્યો છે આ ઇન્ડેક્સ અનુસાર ભારતનું કયું રાજ્ય સૌથી ગરીબીનું પ્રમાણ ધરાવે છે તો બિહાર ધરાવે છે એ તો આપણે બધાને ખબર જ હોય એમ નામે તે બરાબર તાજેતરમાં નીતિ આયોગે રાષ્ટ્રીય બહુપારી માણીય ગરીબી સૂચકાંક બહાર પાડ્યો છે તેના સંદર્ભે કયા વિધાનો સાચા છે તો આ ઇન્ડેક્સ બે હજાર પંદર સોળ માટે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આધાર ઉપર તૈયાર કરવામાં આવ્યો હતો તો સાચું છે આ ઇન્ડેક્સ અનુસાર બિહાર રાજ્ય તેની વસ્તીમાં સૌથી વધુ ગરીબી પ્રમાણ ધરાવે છે તો એ પણ સાચું છે આ ઇન્ડેક્સ મુજબ કેરળ રાજ્યમાં તેની વસ્તીમાં સૌથી નીચું ગરીબીનું સ્તર છે તો એ પણ સાચું છે કારણ કે વધુ આમ ઇન્ડાયરેક્ટલી વિચારો તો ત્યાં વધુ શિક્ષણનું પ્રમાણ છે એટલે આ ગરીબીનું પ્રમાણ નીચું હોઈ શકે કમ્પલસરી હોય એવું જરૂરી નથી બરાબર એ યાદ રાખવાનું છે એટલે ત્રીજું સાચું છે આ ઇન્ડેક્સ અનુસાર મધ્યપ્રદેશમાં સૌથી વધુ કુપોષિત લોકો છે તો આ ખોટું છે મધ્યપ્રદેશમાં નહીં પણ બિહારમાં સૌથી વધુ કુપોષિત લોકો છે એટલે ઓપ્શન એક બે અને ત્રણ છે એ સાચા આવશે બરાબર તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી બરાબર છે ઓપ્શન સી છે એ અહીં આપણો જવાબ આવશે પછી તાજેતરમાં ટ્રાયફેડે કયા મંત્રાલયના સહયોગથી ટ્રાઇબ ઇન્ડિયા કોન્કલેવનું આયોજન કર્યું હતું તો વિદેશ મંત્રાલયના સહયોગથી આ એક ટ્રાઇબ ઇન્ડિયા કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ એઇડ્સ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો પહેલી ડિસેમ્બરને આપણે વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવીએ છીએ વર્ષ બે હજાર એકવીસના વિશ્વ એઇડ્સ દિવસની થીમ શું હતી એન્ડ અનઇક્વોલિટીઝ એન્ડ એડ્સ બરાબર ઓકે અન ઇક્વોલિટીઝને પૂર્ણ કરો અને એડ્સને પણ પૂર્ણ કરો તાજેતરમાં કયું રાષ્ટ્ર વિશ્વનું સૌથી નવું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું છે તો બારબાડોસ છે એ નવું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું છે બારબાડોસની રાજધાનીનું નામ જણાવો તો બ્રિજ ટાઉન છે એ બારબાડોસની રાજધાની છે આવનાર પરીક્ષામાં પૂછાવાની શક્યતા ઘણી છે પછી તાજેતરમાં નવું પ્રજાસત્તાક બનનાર રાષ્ટ્ર બાર્બાડોસના રાષ્ટ્રપતિનું નામ જણાવો તો સેન્ડ્રા પ્રુનેલા છે એ એના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિભાઈના છે પ્રથમ વખત ત્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ કરવામાં આવી હતી ભારતના કયા રાજ્યમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બનવા જઈ રહ્યો છે તો મણિપુરની અંદર આ રેલવે બ્રિજ છે એ બનવા જઈ રહ્યો છે ભારતમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો બીજી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે બરાબર કોમ્પ્યુટરની સાક્ષરતા દિવસ છે એ પણ બીજી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે ભારતમાં કઈ ઘટનાની યાદમાં દર વર્ષે બીજી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિનની ઉજવણી કરવામાં આવે છે તો ભોપાલ ગેસ દુર્ઘટના મિત્રો કે થઈ હતી બરાબર એની બાબતને ધ્યાને રાખી રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિનની ઉજવણી કરવામાં આવે છે યુનિયન કાર્બાઇડ નામની કંપની હતી એની અંદર વિથાઇલ આઇસોસાઈનાઇટ નામનો ગેસ છે એ લીક થયો અને ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા વર્ષ ઓગણીસો ચોર્યાસીની અંદર ચાલો નેક્સ્ટ જોઈએ ભારતમાં ભોપાલ ગેસ દુર્ઘટના ક્યારે ઘટી હતી તો બે ત્રણ ડિસેમ્બરના રોજ ઓગણીસો ના રોજ ઘટી હતી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગુલામી નાબૂદીના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો બીજી ડિસેમ્બરને ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ચાર ધામ દેવસ્થાન મેનેજમેન્ટ એક્ટ પાછો ખેંચી લેવાની જાહેરાત કરી છે તો એ કરી છે ઉત્તરાખંડ સરકારે ભારત કયા વર્ષે જી ટ્વેન્ટીની અધ્યક્ષતા કરવાનું છે તો બે હજાર ત્રેવીસમાં ભારત છે એ જી ટ્વેન્ટી સમિટની અધ્યક્ષતા કરવાનું છે તાજેતરમાં કોણે વર્લ્ડ એથ્લેટિક્સ તરફથી વુમન ઓફ ધ ઇયરનો એવોર્ડ જીત્યો છે તો સુશ્રી અંજુ બોબી જ્યોર્જ દ્વારા આ વુમન ઓફ ધ ઇયરનો એવોર્ડ છે એ જીતવામાં આવ્યો છે વિશ્વ વિકલાંગ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો ત્રણ ડિસેમ્બરને આપણે વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવીએ છીએ અને અગાઉ પણ પરીક્ષામાં પૂછાઈ ગયો છે વર્ષ બે હજાર એકવીસના વિશ્વ વિકલાંગ દિવસની થીમ શું હતી તો એ થીમનું નામ હતું લીડરશીપ એન્ડ પાર્ટિસિપેશન્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ ટુઅર્ડ એન ઇન્ક્લુઝિવ એસેસેબલ એન્ડ સસ્ટેનેબલ પોસ્ટ કોવિડ નાઇન્ટી વર્લ્ડ તો ઓપ્શન સી છે એ અહીંયા આપણો જવાબ રહે છે પછી તાજેતરમાં આઈ ના પ્રથમ ડેપ્યુટી મેનેજર ડાયરેક્ટર અથવા તો ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ગીતા ગોપીનાથ છે એની નિમણૂક કરવામાં આવી છે બરાબર પહેલાં વાત કરીએ તો આઈ ના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે તેઓ હતા અને પ્રીવિયસલી એના જ વીકની અંદર એમને રાજીનામું આપ્યું અને હાલ પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર અથવા ડેપ્યુટી મેનેજર ડાયરેક્ટર બરાબર ખરેખર મિત્રો જોઈએ ને તો એ શબ્દ છે ને મેનેજર ડાયરેક્ટર છે બરાબર મેનેજરમાં સર્વોચ્ચ ઊંચા ડાયરેક્ટર પદ હોય બરાબર એટલે કે બધા ડાયરેક્ટરોમાં જે ઊંચો હોય એને મેનેજર ડાયરેક્ટર કહેવાય પણ કાળક્રમે વર્ડ અભ્રંશ થઈ અને મેનેજિંગ ડાયરેક્ટર બની ગયો છે જેને આપણે શોર્ટમાં શું કહીએ એમ ડી કહીએ છીએ બરાબર એટલે અત્યારે બોલાય છે આ રીતે મેનેજિંગ ડાયરેક્ટર પણ આ તો પછી વાણિજ્ય વ્યવસ્થાની વાત થઈ ગઈ બરાબર વાણિજ્ય વ્યવસ્થા આપણે ભણવાનું નથી તાજેતરમાં શ્રી લિયોનલ મેસીએ કેટલામી વખત બેલોન ડી ઓર એવોર્ડ જીત્યો છે તો સાતમી વખત આ એવોર્ડ એમને જીતેલો છે વિમેન્સ કેટેગરીમાં બેલોન ડી ઓર એવોર્ડ જીતના સુશ્રી એલિક્સિયા પુતેલાસ ઇકિયાદેશના ખેલાડી છે તો એ સ્પેનના ખેલાડી છે ભારતમાં દર વર્ષે કયો દિવસ રાષ્ટ્રીય નૌસેના દિન તરીકે ઉજવાય છે તો ચારમી ડિસેમ્બરને ઉજવવામાં આવે છે ચાર ડિસેમ્બર ઓગણીસો એકોતેરના રોજ ભારતીય નૌકાદળ દ્વારા પાકિસ્તાનના કયા બંદર પર કરવામાં આવેલ શક્તિશાળી હુમલાની યાદમાં દર વર્ષે ચાર ડિસેમ્બરના રોજ નવસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આપણે કરાચી ખાતે હુમલો કર્યો હતો તારીખ ચાર ડિસેમ્બર ઓગણીસો ને એકોતેર યાદ રાખજો બરોબર પછી ભારતમાં ભારતીય નૌસેનાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો છત્રપતિ શિવાજીને ઓળખવામાં આવે છે બરાબર આમાં કોઈ મિનમેખનો હોય આમાં કંઈ કહેવાનું એનું હોય આ બધા એને આખા ગામની યાદ હોય ચાલો તાજેતરમાં ચર્ચામાં રહેલ ગ્રેટર ટિપરા લેન્ડ કયા રાજ્યનો એક ભાગ છે તો ત્રિપુરાનો એક ભાગ છે આ લોકોનો અલગ રાજ્ય જોઈએ જો બોલો બાપાનો બગીચો અલગ રાજ્ય જોઈએ બોલો જ વિશેનો પ્રશ્ન છે ગ્રેટર ટ્રિપરા લેન્ડ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો તે ત્રિપુરા રાજ્યનો એક ભાગ છે એ તો ઉપર જ આવી આ પ્રદેશના આદિવાસી સંગઠનો અલગ રાજ્યની માંગણી કરી આવો આલી જ નીકળ્યા બોલો હવે ત્રિપુરામાંથી એક તો ત્રિપુરા હે ઓવળું આમ તો પછી એમાંથી અલગ રાજ્ય છે ચાલો સરકાર ના જ પાડશે બરાબર ઓપ્શન સી છે એ આપણો જવાબ રહેશે તો આ લેન્ડ છે ટાપુ છે યાદ રાખજો ગ્રેટર ટ્રિપરા લેન્ડ નામનો આ વિસ્તાર છે બરાબર એના આદિવાસી એમ કહે છે કે અમારે રાજ્ય જોઈએ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આરટીઆઈ પોર્ટલનું શુભારંભ કયા સ્થળેથી કરાવ્યો છે તો ગાંધીનગરથી કરાવ્યો છે તાજેતરમાં ગાંધીનગર નજીક અમૂલ ફેટ ડેરીના નિર્મિત ચાર પ્લાન્ટનું લોકાર્પણ કોને કર્યું તો અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગુજરાત ડ્રોન મહોત્સવનું લોકાર્પણ કર્યું હતું તો એનું આયોજન ક્યાં થયું હતું જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે થયું હતું ખાલી જગ્યા દિવસના રોજ સમગ્ર દેશમાં સર સરંતિની ઉજવણી કરવામાં આવે છે રોજ તાજેતરમાં કઈ રાજ્યની પોલીસે સત્તાવાર રીતે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર એકવીસના રોજ કોલ યોર કોપ મોબાઈલ એપ લોન્ચ કરી છે તો નાગાલેન્ડ દ્વારા આ એપ છે એ લોન્ચ કરવામાં આવેલી છે ત્યાંના લોકોને જલ્દીથી અને સારામાં સારી સુરક્ષાની સુવિધા મળી રહે એવા હેતુથી શરૂ કરવામાં આવેલી છે તાજેતરમાં કઈ ભારતીય સ્કો ખેલાડી મલેશિયન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે તો સૌરવ ઘોષાલ છે એ બની ગયા છે તાજેતરમાં મેઘાલયનો ખાલી જગ્યા ચેરી બ્લોસમ ફેસ્ટિવલ યોજાયો છે તો મેઘાલયની અંદર શિલોંગ ખાતે આ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ છે એનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં સંચાર મંત્રાલય અને દૂર સંચાર વિભાગ હેઠળ કાર્યરત આઈટીયુ એ સંયુક્ત સાયબર ડ્રિલ બે હજાર એકવીસ કવાયત હાથ ધરી હતી આ નું પૂરું નામ તો ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન તો નું પૂરું નામ પણ યાદ રાખવા જેવું બને છે સરકારે તાજેતરમાં ખાલી જગ્યામાં પરંપરાગત નમદા હસ્તકલાને પુનર્જીવિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે તો આ કર્યો છે જમ્મુ એન્ડ કાશ્મીર માટે કના માટે જમ્મુ એન્ડ કાશ્મીર માટે આ પ્રોજેક્ટ છે શરૂ કરવામાં આવ્યો છે તાજેતરમાં કોણે સ્ટાર ઉપગ્રહ લોન્ચ કર્યો છે તો સ્પેસેક્સ દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યો છે ત્રણ ડિસેમ્બરના રોજ ભારતના કયા સ્થળે સેન્ટ ફ્રાન્સિસ જેવિયર ફિસ્ટનું આયોજન થયું હતું તો એ આયોજન થયું હતું ગોવા ખાતે જનરલી તમે આવા નામ જુઓ બરાબર અને આવું કંઈ આયોજન થયું હોય તો તમે ગોવા લખી શકો બરાબર કારણ કે અહીંયા અને બધું બહુ આવેલું છે એટલે તમે એવો અંદાજ મારી શકો સાચું પડે એની કોઈ ગેરંટી હોતી નથી તો મિત્રો આ પાઠને આપણે રાખીએ છીએ મળશું ફરી એકવાર નેક્સ્ટ એક્સપર્ટ સાથે ત્યાં સુધી સ્ટે હેપી જય હિન્દ જય ભારત ટેક કેર